हिंदी फिल्मों ना आरंभ काल ना आधारशिला समान महान निर्माता कोठासूस एटले दिग्दर्शक महबूब खान साहेब। नमस्कार दोस्तों, आपનો હાર્દિક સ્વાગત છે ખબરછે.com પર। હું આપનો મિત્ર નરેશ કાપડિયા ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ એક મહાન ફિલ્મકારની, અને વધારે આનંદની વાત એ છે કે મહાન ફિલ્મકાર આપણા વિસ્તારમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી હિન્દી ફિલ્મોમાં જ નહીં દુનિયાભરમાં છવાઈ ગયેલા ફિલ્મકાર છે। એમનું નામ છે મહેબૂબ ખાન સાહેબ। હિન્દી ફિલ્મોના આરંભ કાળના આધારશિલા સમાન મહાન નિર્માતા કોઠાસૂસ એટલે દિગ્દર્શક મહેબૂબ ખાન સાહેબ 28 મે 1964 ના રોજ મુંબઈમાં માત્ર 57 વર્ષની ઉંમરે જન્નત નસીન થયા હતા મહેબૂબ ખાન, અને તેઓ દક્ષિણ ગુજરાતમાં સુરતની નજીકના બિલીમોરામાં જન્મ્યા હતા, અને તેઓ તેમની જ નહીં ભારતની મહાનતમ ફિલ્મ મધર ઇન્ડિયાના માટે હંમેશા યાદ કરાશે, જેને માટે તેમને શ્રેષ્ઠ નિર્માતા અને શ્રેષ્ઠ નિર્દેશકના 2 ફિલ્મફેર એવોર્ડ તો મળ્યા જ હતા, પણ એમની એ ફિલ્મ ઓસ્કાર એવોર્ડને માટે ભારતની એન્ટ્રી પણ બની હતી। તેમની પોતાની ફિલ્મ કંપની મહેબૂબ પ્રોડક્શન, જેનો લોગો આપ જોઈ રહ્યા છો, અને 1945 તેમનો મહેબૂબ સ્ટુડિયો એ મુંબઈના બાંદ્રા મુકાનમાં બન્યો હતો। મહેબૂબ ખાન સાહેબે 24 ફિલ્મોનું નિર્દેશન કર્યું, 7 ફિલ્મોનું નિર્માણ કર્યું, અને 4 ફિલ્મોમાં અભિનય અને 2 ફિલ્મોમાં તેમણે લેખન પણ કર્યું હતું। મહેબૂબ ખાન રમઝાન ખાન રૂપે જન્મ્યા હતા 9 સપ્ટેમ્બર 1907 ના રોજ બિલીમોરાના લોહાર પરિવારમાં। ઘોડાના પગની નાળ બનાવવાના તેઓ નિષ્ણાત હતા। ફિલ્મ નિર્માતા અને ફિલ્મોમાં ઘોડા સપ્લાય કરતા હોય એવા નૂર મોહમ્મદ શિપ્રા મહેમૂબને તેમના તબેલાના ઘોડાની નાળ રિપેર કરવાને માટે બિલીમોરાથી મુંબઈ લઈ ગયા હતા। દક્ષિણના ડિરેક્ટર ચંદ્રશેખર એ ફિલ્મનું ડિરેક્શન કરતા હતા, ત્યારે યુવાન મહેબૂબે તેમાં દાખવેલા રસને કારણે ચંદ્રશેખરજી શિપ્રાજીએ કહેલું કે આ મહેબૂબ મને સોંપી દો, એ ઘોડાની નાળ બનાવવા માટેનો માણસ નથી, એ મારે કામનો માણસ છે। અને આમ મહેબૂબ ખાન ચંદ્રશેખરના નાના મોટા ફિલ્મી કામ કરનારા સહાયક બન્યા। એ જમાનો મૂંગી ફિલ્મનો હતો, અને અર્દેશન ઈરાનીની ઇમ્પિરિયલ કંપનીમાં મહેબૂબ ખાન એક એક્સ્ટ્રા કલાકાર રૂપે કામ કરતા શરૂ થયા હતા। ફિલ્મો બોલતી થઈ 1931 સાગર ફિલ્મ કંપનીના માટે યુવાન મહેબૂબ ખાન સાહેબે 1935 અલ હિલાલ યાને જજમેન્ટ ઓફ અલ્લાહ નામનું ફિલ્મનું પહેલીવાર નિર્દેશન કર્યું। એમના નિર્માણમાં ડેક્કન ક્વીન, એકી રાસ્તા અને અલીબાબા બની। 1940 તેમણે ઔરત નામની મહાન ફિલ્મ બનાવી, અહીં તેઓ સારા નિર્દેશક રૂપે બહાર આવ્યા। 1945 તેમણે પોતાનો મહેબૂબ સ્ટુડિયો શરૂ કર્યો, જે વર્ષો સુધી મુંબઈની ઓળખ બની રહ્યો, અને આપણે જોયેલી સેંકડો ફિલ્મો મહેબૂબ ખાન સાહેબના મહેબૂબ સ્ટુડિયોમાં બની હતી। 1946 તેઓ મ્યુઝિકલ હિટ અનમોલ ઘડી બનાવી, તેમાં સિંગિંગ સ્ટાર્સ સુરેન્દ્ર, નૂરજહાં અને સુરૈયા હતા, તો વધુ એક મોંઘી રંગીન ફિલ્મ રૂપે તેમણે આન આપી। દિલીપ કુમાર, મધુબાલા અને નિમ્મીની અમર આવી, રાજ કપૂર અને નરગીસની સાથે દિલીપ કુમાર પહેલી વાર અને છેલ્લી વાર ભેગા થયા, એ હતી મહાન ફિલ્મ અંદાજ, તો મહાકાવ્ય સમી મધર ઇન્ડિયા આવી 1957 મધર ઇન્ડિયા એ તેમણે જ બનાવેલી 1940 ઔરત નામની ફિલ્મની મોટી અને રંગીન આવૃત્તિ હતી। મહેબૂબ ખાન સાહેબની છેલ્લી ફિલ્મ એટલે 1964 ધ સન ઓફ ઇન્ડિયા। તેના આરંભની ફિલ્મો ઉર્દુમાં રહેતી, જે છેલ્લે હિન્દી તરફ વળી ગઈ। એમની હુમાયુ, અનમોલ ઘડી અને તકદીરના લેખક તેમના મિત્ર આગાજાની કાશ્મીરી અને અભિનેત્રી નરગીસ હતા, તેઓએ એકમેકના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો। મહેબૂબ ખાન સાહેબે 2 વાર લગ્ન કર્યા, તેમના પહેલા પત્ની ફાતિમાની સાથે તેમને 3 દીકરા અયુબ, ઇકબાલ અને શૌકત, તો ફાતિમાથી છૂટા થઈને મહેબૂબ ખાન સાહેબે અભિનેત્રી સરદાર અખ્તરની સાથે 1942 લગ્ન કર્યા, જેમને કોઈ સંતાન નહોતા। તેમણે સાજિદ ખાનને જ દત્તક લીધા, અને તેમણે હિન્દી અને વિદેશી ફિલ્મોમાં કામ પણ કર્યું। 28 મે 1964 ના રોજ મુંબઈમાં માત્ર 57 વર્ષની ઉંમરે મહેબૂબ ખાન સાહેબ આ ફાની દુનિયાને છોડીને ગયા। તેમનું નિધન ભારતના લોકપ્રિય વડાપ્રધાન પંડિત નહેરુના નિધનને બરાબર બીજે જ દિવસે થયું હતું।
મહેબૂબ ખાનને અનેક મોટા કલાકારોને સ્થાપિત કરનારા નિર્માતા નિર્દેશક તરીકે પણ આપણે યાદ કરવા જોઈએ. આ એ દિગ્દર્શક હતા જેમણે આપણને સુરેન્દ્ર, દિલીપ કુમાર, રાજ કપૂર, સુનિલ દત્ત, રાજેન્દ્ર કુમાર, રાજકુમાર, નરગીસ, નિમ્મી કે નાદિરા જેવા મોટા સ્ટાર્સને આપ્યા હતા. બિલી મોરાના લગભગ અશિક્ષિત યુવાન 1961માં બીજા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીના સભ્ય પણ બન્યા હતા અને તેઓ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ બન્યા હતા. ખાન સાહેબ પર બોલિવૂડની ફિલ્મોની અસર જોવા મળતી હતી. એ સમયના મોટા મોટા સેટ, સ્ટાઇલ એમની ફિલ્મોમાં પણ જોવા મળતા હતા. ગરીબોનું શોષણ, વર્ગ વિગ્રહ, જૂના રિવાજો તોડવાના એ બધા તેમની ફિલ્મોના વિષય બનતા હતા. તેમણે સરકારે હિદાયતકારે આઝમ એવા ઇલકાબથી નવાજ્યા હતા. 2007માં તેમના જન્મ દિવસે ભારતે પોસ્ટલ વિભાગે મહેબૂબ સ્ટુડિયોમાં મહેબૂબ ખાન સાહેબને ટપાલ ટિકિટનું ઉદઘાટન કરાવ્યું હતું. એમના નિર્દેશિત કરાયેલા કેટલાય ગીતો કદી ભૂલાય નહીં, એટલા બધા સુંદર છે. જી હા, તેઓ આવાજ દે કહાં હે, આજા મેરી બરબાદ, જવા હે મોહબ્બત હસી હે ન જા, ઉડન ખટોલે પે ઉડ જાઉં, તેરે ક્યા મિલ ગયા ભગવાન, મેરે બચપન કે સાથી મુજે ભૂલ ન જાના. આટલી યાદગાર હિટ રચનાઓ એક જ ફિલ્મની હતી દોસ્તો, અનમોલ ઘડીની. અનોખી અદામાં દિલીપ કુમાર ગાતા હતા, ભૂલને વાલે યાદ ના. તો નૌશાદ સાહેબના સંગીતમાં અંદાજમાં કમાલના ગીતો બન્યા હતા. દિલીપ સાહેબ ને માટે મુકેશના કંઠનો ઉપયોગ થયો હતો. ઝૂમ ઝૂમ કે નાચો આજ, કોઈ મેરે દિલ મે ખુશી બન કે આયા, હમ આજ કહી દિલ કો બેઠ, તું કહે અગર ઉઠાએ જા ઉનકે સિતમ, ટૂટે ના દિલ ટૂટે ના, તોડ દિયા દિલ મેરા, ડરના મોહબ્બત કર લે, ડરના મોહબ્બત કર લે. આ તમામ હિટ ગીતો અત્યંત કર્ણપ્રિય હતા. નૌશાદ સાહેબના સંગીતમાં હતા અને ફિલ્મ હતી અંદાઝ. તો એમની આનના ગીતો હતા, માન મેરા એહસાન અરે ના, દિલ મે છુપા કે પ્યાર કા, તુજે ખો દિયા હમને, જાને કે બા મોહબ્બત ચુમે, જિનકે ટકરા ગયા દિલ સે તુલહી તો હૈ. આ બધા આનના ગીતો હતા અને અમરમાં પણ યાદગાર સંગીત હતું નૌશાદ સાહેબનું, જાને વાલે સે મુલાકાત ન મિલતા, ગમ તો બરબાદી કે હિંસા કા મંદિર હૈ, ઇન્સાફ કા મંદિર હૈ, ભગવાન કા ઘર હૈ. તે જ રીતે કદી ભૂલી નહીં શકાય તેવી ફિલ્મ હતી મધર ઇન્ડિયા. શું ગીતો બન્યા હતા, ચુનરિયા કટતી જાય રે, નગરી નગરી દ્વારે દ્વારે, દુનિયા મે હમાએ હૈ તો જીના હી પડેગા, વો ગાડી વાલે ગાડી ધીરે હાંક, મત વાલા જિયા ઢોલ પિયા, દુઃખ ભરે દિન ભી તેરે ભૈયા, અબ સુખ આયો. આ હતા યાદગાર ફિલ્મ મધર ઇન્ડિયા. તો આજ કી તાજા ખબર, આજ કી તાજા ખબર, આજ છેડો મોહબ્બત કી સહનાઈયા, જિંદગી આજ મેરે નામ, દિલ તોડને વાલે તુજે દિલ ઢૂંઢ રહા. આ બધા યાદગાર ગીતો હતા સન ઓફ ઇન્ડિયાના અને એનું આ ગીત બાળકો કદી નહીં ભૂલી શકે. નન્ના મુન્ના રાગી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ, જય હિન્દ જય હિન્દ જય હિન્દ. આ વાત હતી દોસ્તો બિલી મોરાના
लोहार परिवार में घोड़ा ने नाड़ बनावा माथी आंतरराष्ट्रीय कक्षाए स्टार बनेला एवं निर्माता और निर्देशक महबूब खान साहेब ने आज अपने एमने याद करिए छे, सलाम करिए छे। ओल्ड इज गोल्ड ना प्रोग्राम में खबर छे .com पर अपना मित्र नरेश कापड़िया ने रजा आपो। बीजा एक स्टार ने बात लईने अपने फरीथी मळीशुं। त्यां सुधी नमस्कार, जय हिंद।